મારું નામ પ્રીતિ સોની છે. હું 13 વર્ષની હેર અને સ્કિન સ્પેશિયાલિસ્ટ છું. આજે હું તમને બે ટિપ્સ આપીશ. તો અત્યારે આપણી પાસે બહુ સરસ ટાઈમ છે પોતાના માટે કંઈક કરવાના માટે. તો આપણે એક છે સ્કિનની, તો સ્કિન માટે પંચામૃત છે. તો એમ કહેશે કે પંચામૃત શું? તો પંચામૃતનું રીઝન છે કે આપણે ભગવાનને સ્નાન કરાવતા હોઈએ છીએ અને રાજા મહારાજાઓ પણ આ યુઝ કરતા હતા. તો એનું એક સાયન્સ છે, પણ અત્યારે આપણે એને ફેસ ઉપર લગાડીને જો 10-15 મિનિટ રહેવા દઈએ, 2-3 મિનિટ આપણે મસાજ કરવાનું છે અને પછી ફેસ ઉપર રહેવા દેવાનું છે, અને પછી ફેસ ધોઈને આપણે જે રેગ્યુલર મોઇશ્ચરાઇઝર કે આપણી સ્કિન ઉપર લગાવતા હોય, આગળ જે પણ લગાવતા હોય એ લગાવી દેવાનું છે. જો તમે આપણે ઘરે જેટલા દિવસ કરીશું તો સ્કિનમાં ઘણો બધો ફરક પડશે અને સ્કિન એકદમ ગ્લોઈંગ અને હેલ્ધી લાગશે. બીજી ટિપ્સ છે હેર માટેની. તો હેર માટે છે કે આપણે અત્યારે મારી પાસે ઘણા બધા લોકો આવતા હોય છે, એ લોકો ઓઇલ નથી નાખતા, હેર ઓઇલ નથી નાખતા. તો એના માટે છે કે હેર ઓઇલ નાખવું બહુ જરૂરી છે. એક વસ્તુ એ છે કે એક તો હેરને હેલ્ધી કરે છે અને સાથે સાથે જ્યારે આપણે તેલ નાખીએ છીએ ત્યારે આપણા આ મગજના બધા જ પાર્ટ્સને ઓઇલિંગ મળતી હોય છે. એ ઓઇલિંગ આપણે ધારો કે કહેતા હોય છે કે ગાડી કે સ્કૂટર કે કંઈ પણ આપણે રિપેરિંગ કરાવીએ છીએ તો ઓઇલિંગ થાય છે તો સ્મૂથ ચાલે છે. હા, ઓબ્વિયસલી આપણે દેખાશે નહીં બહાર કે આપણે અંદર ઓઇલ હોય છે તો આપણું ઓઇલિંગ છે સ્મૂથ ચાલે છે, પણ એનું બેનિફિટ્સ અંદર રહે છે. સો જો એ કરીશું તો આપણા ફેસના અને હેરના બહુ બધા પ્રોબ્લેમ્સ ઓટોમેટિકલી અંદર થતા હોય છે સારા. સો એના માટે આપણે તેલ નાખવું જરૂરી છે. અને હું ઘણા બધા લોકોને કહેતી છું કે વીકમાં 3-4 વાર નાખો તો સારું, પણ તમે જો વીકમાં 3 દિવસ નાખો અને મિનિમમમાં મિનિમમ તમારે 5-7 કલાક રાખવાનું છે. જો એ રાખીને અત્યારે આપણે ઘરે કરીશું તો વાળમાં અને સ્કિનમાં ઘણો બધો ફરક આવશે. હા દોસ્તો, સાથે સાથે આપણા ફેમિલીના બધા જ ઘરે છે, એમાં આપણા બાળકો અને જેન્ટ્સ પણ નથી કરતા કશું જ. તો સાથે સાથે જો બધા મળીને કરીશું એકબીજાને તો બહુ મજા આવશે, એક ગેમ જેવું લાગશે, એક એન્જોયમેન્ટ લાગશે. કારણ કે પહેલાંના લોકો બી કરતા હતા કે એક લાઇનસર બધા બેસીને તેલ નાખતા હતા, એકબીજાને ફેસ પર કરતા હતા, તો એક અલગ જાતનો માહોલ ઊભો થઈ જશે અને બચપણ આપણને યાદ આવશે. તો દોસ્તો આ કરશો તો તમને બહુ મજા આવશે. થેન્ક યુ, એન્ડ વામા ક્લબને પણ થેન્ક યુ વેરી મચ, એન્ડ દોસ્તો તમને થેન્ક યુ.